સર્વ સાધક ભાઈ અને બહેનો, આજે બીજા દિવસે આપણે દિવ્ય જીવન જે ગ્રંથનું અનુસરણ કરવાનું આપણે નક્કી કર્યું છે એની અંદર આપણે ડૂબકી મારવાનો પ્રયત્ન કરીશું. તમે બધા જાણો છો, કાલે મેં વાત કરી પણ છે કે આવડો મોટો મહાગ્રંથ એને 10-10 કલાકની અંદર કોઈ રીતે એને વ્યાજબી રીતે મૂકી પણ શકાય નહીં. એટલે આપણે તો કેવળ થોડુંક આચમન એમાંથી કરવાનું રહેશે, જોઈએ કેટલું થાય છે ને કેવું થાય છે. ગઈકાલના આપણા ઇન્ટ્રોડક્શન પછીથી આજે આપણે લાઈફ ગિવનમાંથી પ્રથમ વાક્ય વાંચીએ. જે પ્રથમ 28 પ્રકરણોની વાત મેં ગઈકાલે કરી હતી, એ પ્રથમ 28 પ્રકરણોનું સામૂહિક શીર્ષક, એ 28 પ્રકરણોનું જે વોલ્યુમ છે એનું જે શીર્ષક છે એ ઓમ્નિપ્રેઝન્ટ રિયાલિટી એન્ડ ધ યુનિવર્સ. ઓમ્નિપ્રેઝન્ટ રિયાલિટી એન્ડ યુનિવર્સ, સર્વવ્યાપક વાસ્તવિકતા અને વિશ્વ. એટલે જે પરબ્રહ્મની વાત આપણે કરવાના છીએ તે અને વિશ્વ એની સાથે શું સંબંધ છે એ આખી વાત આપણને આ 28 પ્રકરણોના એક તૃતીયાંશ ભાગની અંદર, લાઈફ ડિવાઇનના એક તૃતીયાંશ ભાગની અંદર આપણે શેડ્યુલ કરવાના છે. ધી ફર્સ્ટ ચેપ્ટર ઇઝ હ્યુમન એસ્પિરેશન, માનવ અભિપ્સા. આપણે સીધું જ વાંચીએ કારણ કે પહેલું વાક્ય આપણે શરૂઆત કરવી જોઈએ ગણેશ, શ્રી ગણેશ પણ કરીએ. The earliest preoccupation of man in his awakened thoughts and as it seems his inevitable and ultimate preoccupation, for it survives the longest periods of skepticism and returns after every banishment, is also the highest which his thought can envisage. It manifests itself in the divination of Godhead, the impulse towards perfection, the search after pure truths and unmixed bliss, the sense of a secret immortality. The ancient dawns of human knowledge have left us their witness to this constant aspiration. Today we see a humanity satiated but not satisfied by the victorious analysis of the externalities of nature, preparing to return to its primeval longings. The earliest formula of wisdom promises to be its last: God, light, freedom, immortality. જે કાલે આપણે વાત કરી હતી કે શ્રી અરવિંદના સાહિત્ય એમના શબ્દો, ખરેખર તો આ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મનો અર્થ આપણે વૈદિક અર્થની અંદર લઈએ તો એક પરાવાણી, એક હાઈએસ્ટ ચેતનામાંથી, સર્વ ઉત્કૃષ્ટ ચેતનામાંથી આવતો પરમ શબ્દ. એ પરમ શબ્દનો કંઈક અહેસાસ આપણને આ પેરેગ્રાફની અંદર થાય છે. શ્રી અરવિંદ જે આપણને કહે છે તે એ છે કે માનવ જાતિએ જ્યારથી વિચાર કરવાનો પ્રયત્ન કર્યો, વિચાર કરવાની શરૂઆત કરી, ત્યારથી એના અંતરની અંદર એક અભિપ્સા રહી છે અને તે અભિપ્સાને એને જુદા જુદા નામો આપ્યા છે. એ અભિપ્સાને એને પૂર્ણતા તરફની અભિપ્સા, ભગવાન તરફની અભિપ્સા, કે એક એવું વિશુદ્ધ જ્ઞાન, કે એવો આનંદ, એ તરફની એને અભિપ્સા રાખી છે અને અમૃતત્વની પ્રાપ્તિ
એ એની અભિપ્સા એને રાખેલી છે. આ અભિપ્સા કેટલાક કાળની અંદર, કેટલાક યુગોની અંદર, કેટલીક માનવ પ્રકૃતિના આગમનને કારણે એને જીવનમાંથી, મનુષ્યની સંસ્કૃતિમાંથી રદબાતલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તો પણ એ ફરીને ફરીને એના જીવન ઉપર, એના આત્મા ઉપર કબજો જમાવે છે. અને જ્યારે એવી રીતે એને રદબાતલ કર્યા પછીથી જ્યારે ફરી આવે છે ત્યારે એ બમણા જોરથી આવે છે. અને એટલે અહીં શ્રીઅરવિંદ કહે છે, ધી અર્લીએસ્ટ ફોર્મ્યુલા ઓફ વિઝડમ પ્રોમિસિસ ટુ બી ઇટ્સ લાસ્ટ. જે જીવનની અભિપ્સાથી માનવે આ પૃથ્વી ઉપર યાત્રાની શરૂઆત કરી હતી, એ અભિપ્સા, પૂર્ણતાની અભિપ્સા, એક પરમ શાશ્વત પરબ્રહ્મની અભિપ્સા, કે કોઈ એક એવા જ્ઞાનની અભિપ્સા, સત્યની અભિપ્સા, કે કોઈ અમૃતત્વની અભિપ્સા, કોઈ એવા નિર્ભેળ આનંદની અભિપ્સા, એ અભિપ્સાથી જે મનુષ્ય આ પૃથ્વી ઉપરની યાત્રાની શરૂઆત કરી છે તે અભિપ્સા ઇટ પ્રોમિસિસ ટુ બી લાસ્ટ. એ અત્યારે પણ એના આત્માનો કબજો જમાવવાને માટે ઉદ્યત થઈ અને આવતા યુગોની અંદર એ અભિપ્સાને ચરિતાર્થ કરવાના વિશાળ પ્રયત્નો આદરે એવી શક્યતા છે, એવું શ્રી અરવિંદ આ પેરેગ્રાફની અંદર આપણને ઇંગિત કરે છે. પણ વાત એમ છે કે આ તો આપણી અભિપ્સા છે, આ આપણો આદર્શ છે. પણ કેટલીક વખત એવું કહેવામાં આવે છે કે આદર્શ તો હંમેશા આદર્શ રહેવાને માટે જ સર્જાયો છે, આદર્શ કદી જીવનની અંદર ચરિતાર્થ થતો નથી. એટલે આ અભિપ્સા કદાચ આપણા દૈનિક જીવનની અંદર કેટલીક ક્ષણોમાં આપણને અનુભવાય છે, આપણી મુશ્કેલીના સમયે આપણને કેટલીક વખત અનુભવાય છે. પણ જે જીવનની વાસ્તવિકતા છે, એ જીવનની વાસ્તવિકતા આ અભિપ્સાનો સંપૂર્ણ નકાર કરતી હોય એવું લાગે છે. જે આપણું રોજનું જીવન છે, એ રોજનું જીવન, દૈનિક જીવન, તો આ અભિપ્સાનો સંપૂર્ણ નકાર કરે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. એનું વર્ણન કરવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ કે આપણી પૂર્ણતાની અભિપ્સા એ પૂર્ણતાની અભિપ્સા છે, કારણ કે આપણે અપૂર્ણ છીએ. પણ એ પૂર્ણતાની અભિપ્સા આપણે અપૂર્ણ છીએ એટલા માટે જ છે એમ નથી, પણ આપણે અપૂર્ણ હોય આપણી અંદર ક્યાંક એ પૂર્ણતાની શક્યતા રહેલી છે, માટે આપણને એ પૂર્ણતા પ્રત્યેની અભિપ્સા આપણી અંદર જાગે છે. આપણે દુઃખ અને અસત્યથી પીડાઈએ એ આપણી અત્યારની હકીકત છે, દૈનિક જીવનની હકીકત છે. પણ આપણી અંદર ક્યાંક ઉડે ઉડે આપણને એવું લાગે છે, કેવળ આદર્શ નથી, માનસિક આદર્શ નથી એ, પણ આપણા જીવનની અંદર કંઈક ઉડે ઉડે આપણને એવું લાગે છે કે આપણી અંદર ક્યાંક એવું નિર્ભેળ સત્ય અને એવો ઉત્કૃષ્ટ આનંદની શક્યતા રહેલી છે, અને માટે એ અભિપ્સા આપણી અંદર જીવંત થાય છે. આ એટલી જ વાસ્તવિકતા છે. કારણ કે જો આ એક કેવળ માનસિક આદર્શ હોય તો જ્યારે જ્યારે એવા યુગોનું આગમન થાય કે જ્યારે આ અભિપ્સાઓને માનવ જીવનમાંથી હડસેરી દેવામાં આવે અને પછીથી જ્યારે ફરીને ફરી પાછી આવતી હોય તો એની પાછળ જીવનની અંદર રહેલું કોઈક એવું રહસ્ય છે કે જે રહસ્ય આપણને એમ સૂચવે છે કે આપણી અંદર આ શક્યતાઓ રહેલી છે,
અને તેથી આપણે એ તરફ પ્રયત્ન કરવો જોઈએ. આ જે અભિપ્સાનું જે મૂળ છે, એ અભિપ્સાનું મૂળ ક્યાં છે? અત્યારના માનસશાસ્ત્રની અંદર આપણને એમ કહેવામાં આવે છે કે દેર ઇઝ એન એપ્ટિટ્યુડ. માણસને જીવનમાં શું કરવું છે એની અંદર કઈ નૈસર્ગિક શક્તિઓ રહેલી છે એને આપણે એપ્ટિટ્યુડથી વર્ણવીએ છીએ. અને એપ્ટિટ્યુડના ઘણા બધા ટેસ્ટ છે મોડર્ન સાયકોલોજીની અંદર, માનસશાસ્ત્રની અંદર. આપણે એમ કહીએ છીએ કે જીવન પ્રત્યે આપણું વલણ શું હોવું જોઈએ, વોટ શુડ બી અવર એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ. એવું કહેવામાં આવે છે કે જીવનની પરિસ્થિતિઓ આપણને દુઃખી કરતી નથી, પણ જીવનની પરિસ્થિતિઓ પ્રત્યેનું આપણું વલણ, આપણો રિસ્પોન્સ, આપણો પ્રતિભાવ, એ પ્રતિભાવ કેવા પ્રકારનું છે તે આપણને સુખી કરે છે કે દુઃખી કરે છે. પરિસ્થિતિઓ એક જ હોય પણ એ આપણને સુખી પણ કરી શકે અને દુઃખી પણ કરી શકે, તો એ આપણી અંદર રહેલો જે એટીટ્યુડ છે, એ એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ એ ક્યાંથી આવે છે? એ અત્યારના માનસશાસ્ત્રને આપણે પૂછીએ તો કદાચ એ આપણને લાંબા લાંબા એવા શબ્દોનો પ્રયોગ, પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરીને બતાવશે. પણ ખરી વાત તો એ છે કે માનવની અંદર કંઈક ઊંડે ઊંડે કંઈક રહેલું છે, જેને આપણે જો બીજું કશું ફિલોસોફીની અંદર કે અધ્યાત્મ દર્શનની અંદર ના જઈએ તો આપણે એટલું તો કહી શકીએ કે આપણી અંદર કોઈક શ્રદ્ધા એવી રહેલી છે, કોઈ એક શ્રદ્ધાનું એવું તત્વ છે જે તત્વ હૃદયના ઊંડાણની અંદર કોઈક અંદરની બાજુએ છે. યોયક શ્રદ્ધા થયે વસહ ગીતા આપણને કહે છે. હૃદયના ઊંડાણની અંદર એ શ્રદ્ધા રહેલી છે, એને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો ફેઇથ કહીએ. પણ એ ફેઇથ આપણા મનસ્તત્વ ઉપર, આપણા મન ઉપર એક છાયા મૂકી આપે છે, અને એ છાયાને આપણે બિલીફ કહીએ છીએ, આપણે માન્યતા કહીએ છીએ. તો શ્રદ્ધા આપણા અંતરના ઊંડાણમાં રહેલી છે, આપણા આત્મતત્વ સાથે સંકળાયેલી છે. એ આત્મતત્વમાંથી આવતો સંદેશ છે. બિલીફ એ મન ઉપર પાડેલી એની છાયા છે, અને એ બિલીફને કારણે આપણે, એ માન્યતાને કારણે આપણી અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ ઉભો થાય છે. અને એ આત્મવિશ્વાસનું મૂળ તો અંદર શ્રદ્ધામાં રહેલું છે, પણ એ મનની અંદર એક માન્યતાનું સ્વરૂપ લે છે. એમાંથી પછી કોઈ સંકલ્પ ઉભો થાય છે કે મારે આ કરવું છે, અને એ સંકલ્પમાંથી પછીથી આપણા કાર્યની રચના થાય છે. તો જીવનની અંદર જે આપણે કંઈ કરીએ છીએ, આપણે જે જીવનમાં કરી શકીએ છીએ, જ્યારે આપણને ખબર નથી હોતું કે ભવિષ્ય કેવું છે, અને ભવિષ્ય કેવું છે જ્યારે આપણને ખબર ના પડે, કાલે શું થવાનું છે એની ખબર ના હોય, પણ કાલ પ્રત્યે જે આપણું કાર્યની શરૂઆત આપણે કરીએ છીએ એની પાછળના આટલા મિકેનિઝમ છે કે શ્રદ્ધા આપણને પ્રેરે છે. શ્રદ્ધા મનની અંદર એક માન્યતા ઊભી કરે છે, અને એ માન્યતા આપણી અંદર કર્મ પ્રત્યેનો સંકલ્પ ઊભો કરે છે, અને એ સંકલ્પ પછીથી આપણને કાર્યમાં ઉદ્યત કરે છે. અને પછીથી જેવી શ્રદ્ધા, એવી માન્યતા, એવો સંકલ્પ અને એવું કાર્ય. એટલે જ્યારે આપણે એમ કહીએ કે રિસ્પોન્સ, પ્રતિભાવ, તો એ પ્રતિભાવની પાછળ આટલી વસ્તુઓ રહેલી છે જે આપણે સીધે સીધું એનાલિસિસ કરીએ તો આપણે હજુ સબ્લિમિનલ કોન્શિયસનેસ અને એ બધી વાતોમાં નથી ચકાસતા. અત્યારે આટલું આપણે કહી શકીએ. તો ધર્મ પ્રત્યેનું વલણ, આ પૂર્ણતાની અભિપ્સા પ્રત્યેનું વલણ, એ ક્યાંથી આવે છે? એ આપણી અંદર રહેલા આત્મતત્વમાંથી આવતા પ્રકાશનો સંદેશ છે. અને એ સંદેશ
આપણા અંતરના પ્રદેશના આત્મતત્વમાંથી આવતો હોય છે, માટે આપણું મન એની પ્રત્યે બળવો કરે. આપણા મનની ટ્રેનિંગને કારણે, વિજ્ઞાનની ટ્રેનિંગ હોય, આપણે માનતા ના હોઈએ કશાની અંદર, સ્કેપ્ટિક થઈએ, તો પણ એ જે છાયો આપણી ઉપર નાખે છે તેને આપણે દૂર કરી શકતા નથી. અને થોડા સમયો એવા જાય કે જ્યારે આપણે શંકાશીલતાની અંદર જીવીએ, આપણને એમ લાગે કે ભગવાન છે કે નહીં, કે આ બધી વાતો ગપગોળા છે, પણ છેવટે એ આપણા આત્માનો કબજો લે છે અને એ મનની અંદર એક પ્રકારનો છાયો ઊભો કરે છે અને એમાંથી પછી આપણે કાર્યની અંદર ઉદ્યત થઈએ છીએ. તો ધર્મનું જે મૂળ સ્વરૂપ છે, ધર્મ એટલે શ્રીને બહુ સુંદર વાત કરી છે. અત્યારે હું કહ્યું, બહુ આગળ બહુ પાછળ આવે છે લાઈફ ડિવાઇનમાં, પણ અત્યારે જ કહ્યું, માણસની જે આ અભિક્ષાની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ચાર ભાગમાં વહેંચાયેલી છે. એનું જે પ્રથમ પ્રાથમિક સ્વરૂપ છે એ ધર્મ છે. એનું જે બીજું સ્વરૂપ છે તે ગુહ્યવાદ પ્રત્યેની સમજ છે. એનું જે ત્રીજું સ્વરૂપ છે એ ત્રીજું સ્વરૂપ તત્વદર્શન છે, તત્વજ્ઞાન છે. અને એનું ચોથું સ્વરૂપ એ આધ્યાત્મિકતા છે. એટલે આપણે મીનાક્ષી મંદિરની કલ્પના કરીએ અને મીનાક્ષી મંદિરના ગોપુરમની વાત કરીએ તો ધર્મ એ મીનાક્ષી મંદિરની અંદર પહોંચવા માટેનું પોર્ચ, આંગણું છે. અને એટલે જ કદાચ જે ધાર્મિક લોકો હોય છે તે આંગણામાં બેસીને પછીથી ગપસપ કરે છે, કારણ કે એથી વધારે આગળ જઈ શકતા છે. જે પ્રથમ ગોપુરમ છે, ગોપુરમ એ ગુહ્ય વિદ્યાનું ગોપુરમ છે. આપણે આપણી બાહ્ય ચેતનામાંથી જ્યારે સેન્ક્ટમ સેન્ક્ટોરમ મંદિર, નિજ મંદિરની અંદર જ્યારે આપણે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે જે રસ્તામાંથી પસાર થઈએ એ આપણી અંદર રહેલા ઊંડાણો, મનના ઊંડાણો, પ્રાણના ઊંડાણો, આ જે ફિઝિકલ શરીર છે, ભૌતિક શરીર છે, એની પાછળ પણ કોઈ સૂક્ષ્મ શરીર છે, એના ઊંડાણો અને એની સાથેની આપણી આપલે, એ ગુહ્ય વિદ્યા છે. ત્યાર પછી આપણે જઈએ છીએ આગળ, ત્યારે જે નિજ મંદિરની અંદર આપણે જે દેવની આરાધના કરવાના છીએ, જે દેવના દર્શન કરવાના છીએ, એને વિશે એ કોણ છે, એ કેવો હશે, એ વિશેનો એક માનસિક મેપ, માનસિક ખ્યાલ આપણે ઊભો કરીએ છીએ. આ માનસિક ખ્યાલ એ ફિલોસોફી છે. એને આપણે કોઈ જગ્યાએ આપણે ગયા ના હોઈએ તો શું કરીએ, પહેલાં મેપ લઈએ અને મેપ લઈને પછી એનો અભ્યાસ કરીએ અને કલ્પના કરીએ કે આ કેવું હશે. પણ જ્યારે એકચ્યુઅલી જઈએ ત્યારે જુદું જ હોય. એવી રીતે ઓલ ફિલોસોફી, બધા તત્વદર્શનો એ રિયાલિટીના જે પરમ વાસ્તવિકતા છે એ પરમ વાસ્તવિકતાના મને જોયેલા, અધકચરા અનુભવેલા કદાચ વિચારો છે. પણ ત્યાંથી પછી જ્યારે આગળ જઈએ ત્યારે આપણે આધ્યાત્મિકતામાં પ્રવેશ કરી શકીએ છીએ. ત્યારે સેન્ક્ટમ સેન્ક્ટોરમ, આપણી હૃદય મંદિરની અંદર કે મીનાક્ષીના મંદિરની અંદર, નિજ મંદિરની અંદર પ્રવેશ કરી શકીએ છીએ. અને જ્યારે નિજ મંદિરની અંદર પ્રવેશ કરીએ અને એની ઝાંખી કરીએ, એના દર્શન કરીએ, ત્યારે આપણને સમજાય છે કે આ પરમ વાસ્તવિકતા એ શું છે. અત્યાર સુધી જે આપણે ધર્મ, ગુહ્ય વિદ્યા કે ફિલોસોફી કે જે કંઈ કર્યું એ પ્રયત્નો જરૂરી હતા, કારણ કે તે સિવાય અંદર પહોંચાતું નથી. યુ હેવ ટુ ગો થ્રુ દેટ ઓનલી. બટ જો તમે મંદિરના ઓટલા ઉપર જ બેસી રહો તો નિજ મંદિરના દર્શન ન થાય. ધર્મ એ નિજ મંદિરમાં જવા માટેની રસ્તો છે, એ શરૂઆત છે, એ આંગણું છે.
પણ મનુષ્યની અંદર પ્રથમ જે અભિપ્સા જાગે છે એ અભિપ્સા એ કદાચ ધર્મનું રૂપ લે છે, એ ગુહ્ય વિદ્યાનું રૂપ લે છે. પશ્ચિમની અંદર, અમેરિકા અને યુરોપની અંદર, ગ્રીકની અંદર આ બધી ગુહ્ય વિદ્યાઓ ભારતની અંદર પણ હતી, પણ ભારતની અંદર આધ્યાત્મિકતાના દબાણની હેઠળ ગુહ્ય વિદ્યા સેકન્ડરી રૂપ ધારણ કરતી હતી. પણ કાલ્ડિયન સંસ્કૃતિની અંદર, ઇજિપ્તની અંદર, ઇલ્યુઝિનિયન ગ્રીક ફિલોસોફીની અંદર, ગ્રીક તત્વદર્શનની અંદર અને પશ્ચિમની અંદર, યુરોપની અંદર આ ગુહ્ય વિદ્યાઓ હજુ આજે પણ પ્રચલિત છે. અને એમાંથી તો લેટ બિટરે આખી જે થિયોસોફીની જે શરૂઆત કરી છે એ થિયોસોફી ઇઝ એન ઇઝ અ કાઇન્ડ ઓફ અ કોમ્બિનેશન ઓફ દેટ એસ્પિરેશન ફોર ગુહ્ય વિદ્યા અને પૂર્વમાંથી આવતો કંઈક પ્રકાશ. એ પૂર્વનો પ્રકાશ અને પશ્ચિમની ગુહ્ય વિદ્યાની અભિપ્સા, એમાંથી થિયોસોફીનો જન્મ થયેલો છે. પણ આધ્યાત્મિકતા એ કોઈ જુદી વસ્તુ છે, ઇઝ ઇટ અ સેન્ટમ સેન્ટોરમ, એ પરમ વાસ્તવિકતાનું દર્શન છે, એ પરમ વાસ્તવિકતાની સર્વગ્રાહી દર્શન છે, એના કેન્દ્રની અંદર રહેલું છે. અને એ અભિપ્સા તો મનુષ્યને ઘણા વખત પછીથી એ પ્રાપ્ત થાય. તો જે અભિપ્સા આપણી અંદર રહેલી છે એ અભિપ્સા અને દૈનિક જીવનનો જે અનુભવ આપણે કરીએ છીએ એ એકબીજાના વિરોધી છે. અને તેથી આપણે એ બે વચ્ચે કોઈ સામંજસ્ય, કોઈ સંવાદિતા ઊભો કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ સંવાદિતા અધકચરી રહી જાય છે, એ એક આદર્શ જ રહી જાય છે, એ આપણે મોટે ભાગે એ ચરિતાર્થ કરી શકતા નથી. પણ શ્રી રવિન્દ્ર અહીં આપણને કહે છે કે આ તો પ્રકૃતિની રીત છે, આ તો પ્રકૃતિની રીત છે. પ્રકૃતિ જે કાર્ય આપણે કરવાનું છે એ કાર્યના બધા જ પાસાઓ આપણી સમક્ષ મૂકી દે છે. જે કાર્ય કરવાનું છે એમાં કેટલી મુશ્કેલીઓ આવશે, મુશ્કેલીઓ કરતા એ કાર્યનું ઓપ શું છે, એ કાર્ય શું કરવાનું છે, એમાં મુશ્કેલીઓ તો એનો એક ભાગ છે. તો એ જે કાર્ય કરવાનું છે એની શરતો, કાર્ય જે પૂરું કરવાનું છે એની શરતો એ પ્રકૃતિ આપણી સમક્ષ મૂકે જ છે. એટલે એક બાજુ અભિપ્સા છે અને બીજી બાજુ જે આપણું દૈનિક જીવનની વિરોધી શક્તિઓ છે અથવા તો વિરોધીતાઓ છે એ બંને આપણી સમક્ષ મૂકેલા હોય છે, કે જેથી કરીને આપણે એ શરતોની સમાધાન કરીને, એ શરતોને પૂરી પાડીને આપણે આપણી અભિપ્સાને જીવંત અને જ્વલંત કરી અને એને ચરિતાર્થ કરી શકીએ. આ પ્રકૃતિનો નિયમ છે, આ પ્રકૃતિની રીત છે. દાખલો આપે છે શરૂ કે મનુષ્યની અંદર, જે મનુષ્યનું આગમન આ પૃથ્વી પર થયું તે મનુષ્યની અંદર ત્રણ શક્તિઓ છે. જળતત્વ છે, બાયોલોજિકલ સબસ્ટન્સ છે એટલે જીવન છે, અને પ્રાણ એટલે કે પ્રાણ છે, એ પ્રાણની અભિવ્યક્તિ એ જીવન છે, અને મન છે. તો આ જે પ્રાણ શક્તિ છે એ તો જીવંત અને ચેતનવંતી શક્તિ છે. એ આ જળ પદાર્થની સાથે, જળ પદાર્થ તો ઇટ ઇઝ અશનાયા મૃત્યુ, એક મૃત્યુનું રૂપ છે. તો એ જળ પદાર્થની અંદર આ ચેતનવંતી શક્તિ એ બે જે વિરોધી શક્તિઓ છે, વિરોધી વસ્તુઓ છે, એ વિરોધી વસ્તુઓનું એક ઇન્ટિગ્રેશન કરી, એનું સામંજસ્ય કરી અને એક પ્રાણી જીવન, વનસ્પતિ જીવન અહીં આગળ પાંગર્યું છે. તો એ એક ચમત્કાર પ્રકૃતિએ કરેલો છે. અને જો એ ચમત્કાર પ્રકૃતિએ કરેલો હોય, એનાથી આગળ જઈએ તો આ મન પ્રાણ એટલે કે આ શરીર અને પ્રાણના સંકુલની અંદર આ પ્રકૃતિએ મનનું સર્જન કર્યું છે અને મનની અભિવ્યક્તિ કરી છે. મન દ્વારા એક નવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે અને એ સંસ્કૃતિની અંદર પ્રકૃતિ ઉપર વિજય પામવાની અભિપ્સા એને સેવી છે. તો આ મન જેની આટલી બધી શક્તિઓ છે, એ મનની શક્તિઓને આ જળ પદાર્થ અને પ્રાણનું સંકુલ એનાથી વિરોધી છે.
કારણ કે પ્રાણીની અંદર આપણે કોઈ એવું લક્ષણ જોઈ શકતા નથી, કે નથી વનસ્પતિની અંદર એવું કોઈ લક્ષણ જોઈ શકતા. મનુષ્યની અંદર છે, તો મનુષ્યની માનસિક શક્તિ અને આ શરીર અને પ્રાણનું સંકુલ, એની સાથે આ એક હાર્મની, એની સાથે આ એક સામંજસ્ય પ્રકૃતિએ સિદ્ધ કર્યું છે, પણ હજુ અધૂરું છે. કારણ કે ચેતનવંતી શક્તિનું જડ પદાર્થ સાથેનું સામંજસ્ય એ ચેતન શક્તિનો વિજયની અંદર પરિણમવું જોઈએ, અને ચેતન શક્તિનો વિજય જડ પદાર્થ ઉપર જ્યારે થાય ત્યારે મટીરિયલ ઇમોર્ટાલિટી, જડ પદાર્થનું અમૃતત્વ પ્રાપ્ત થવું જોઈએ, એનું છેલ્લું રિઝલ્ટ હોઈ શકે. પણ એ સામંજસ્ય, એ હાર્મની હજુ અડધે રસ્તે છે. મન જ્યારે મન આ પ્રાણ અને શરીરની સાથે જ્યારે સામંજસ્ય એક ઊભું કરે છે ત્યારે એની અંદર શું થાય છે, તો કે એની અંદર એક પ્લેનરી જ્ઞાન, એક એવું જ્ઞાન કે એ જ્ઞાન દ્વારા એ સર્જન કરી શકે. આજે આપણી પાસે જ્ઞાન છે, જ્ઞાનના નામ છે, એટલા બધા શાસ્ત્રો છે, એટલી બધી લોજિસ, કે રોજ રોજ નવું નવું શાસ્ત્ર આપણી પાસે આવે છે. પણ એ શાસ્ત્રની પાછળ જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાન છે, જ્ઞાન પ્રકૃતિની અંદર નિહિત છે. કારણ કે સર્જન ઓલરેડી છે એક્ઝિસ્ટન્સમાં. આપણે જે અત્યારે જ્ઞાન વિકસાવી રહ્યા છીએ, જે બાહ્ય જ્ઞાન, એ બાહ્ય જ્ઞાન તો પ્રકૃતિએ હજારો ને લાખો વર્ષ પહેલા જેને સિદ્ધ કરી ચૂક્યું છે, એનો કંઈક આછો ખ્યાલ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણા મનથી. પણ એનું પ્રતિરૂપ, એણે જે સર્જન કર્યું છે એ સર્જન આપણે અત્યારે પણ કરી શકતા નથી. એટલે કોઈ ભાષ્યકાર કોઈ મંત્રનું ભાષ્ય કરે, લખેલા મંત્રનું સર્જન થઈ ગયેલું છે અને પછીથી અધૂરું અધૂરું એનું ભાષ્ય કરે, એમ આપણે પ્રકૃતિની અંદર રહેલા જ્ઞાનનું કેવળ ભાષ્ય કરી રહ્યા છીએ મન દ્વારા. પણ એ મંત્રરૂપી શક્તિ, જે સર્જક શક્તિ છે, એ સર્જક શક્તિ આપણી પાસે છે, એ તો પ્રકૃતિ પાસે છે, આપણે એને પ્રકૃતિ કહીએ છીએ. તો એ જ્ઞાન સમગ્ર જ્ઞાન છે. એ જ્ઞાન ભલે નિહિત છે, જડ પદાર્થની અંદર જ્ઞાન રહેલું છે, પણ ત્યાં દેખાતું નથી. વૈજ્ઞાનિકો કહી શકશે કે એની અંદર જ્ઞાન છે, એ સિવાય તો ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને આ મોલેક્યુલ્સ અને આ બધું કેવી રીતે થાય. એ જ્ઞાન, મનુષ્યનું મન એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, એનો અર્થ શું થયો, કે જડ પદાર્થની અંદર રહેલું જ્ઞાન મનુષ્ય પોતાના જ્ઞાનની શક્તિ દ્વારા એને પ્રાપ્ત કરે છે. મનુષ્યની અંદર જે મનની શક્તિનું જ્ઞાન છે, એ શક્તિનું જ્ઞાન મનુષ્ય પોતે પોતાના જ્ઞાન વડે એને પ્રાપ્ત કરે છે. જ્ઞાન કેન ઓનલી લિસન ટુ નોલેજ, સિમિલર કેન અન્ડરસ્ટેન્ડ સિમિલર. આપણી અંદર રહેલી ચૈતન્યની જ્ઞાનની શક્તિ, જડ પદાર્થની અંદર રહેલા જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ છીએ, વનસ્પતિની અંદર રહેલા જ્ઞાનને, બાયોલોજિકલ જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ છીએ એ જ્ઞાન. પણ એ જ્ઞાન તો સર્જક જ્ઞાન છે, જ્યારે બીજમાંથી અંકુરિત થાય છે, બીજમાંથી જ્યારે વૃક્ષનું અંકુરિત થાય છે ત્યારે એમ નથી પૂછતું, કારણ કે એ જીવન એ જમીનને દટાયેલું છે, ત્યારે એ એમ નથી પૂછતું કે હું અત્યારે નીકળી જીઓલોજીનો ઉપયોગ કરું કે બાયોલોજીનો ઉપયોગ કરું કે શેનો ઉપયોગ કરું, એ નથી પૂછતું. એવું એ તો આપણે આપેલા નામો છે, એ કોઈ ઇન્ટિગ્રલ નોલેજમાંથી, એક સર્વગ્રાહી જ્ઞાનમાંથી એ આપોઆપ ફરિત થતી વસ્તુ છે. એ જ્ઞાન અત્યારે આપણી પાસે છે નથી, અને કદાચ જે રીતે આપણે આગળ ચાલી રહ્યા છીએ એ રીતે જોતા હજુ બીજા 200-400 વર્ષ આપણા જ્ઞાનને વિસ્તાર કરીએ તો પણ એ પ્રાપ્ત કરી શકીશું કે કેમ, એ શંકા છે. સ્ટીફન હોકિન્સ કહે છે કે વી કેન એક્સપ્લેન ટુ યુ હાઉ ગોડ મેડ ધ યુનિવર્સ,
બટ વી કેનોટ સે વાય હી ડીડ સો. જ્ઞાન ઇઝ નોટ ઓનલી હાઉ, ઇટ ઇઝ ઓલ્સો વાય એન્ડ વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ઇટ. સો ધી પોઈન્ટ ઇઝ કે આ જ્ઞાનની કોઈ એવી ચેતના હોવી જોઈએ કે જે ચેતના દ્વારા આપણે એને પ્રાપ્ત કરી શકીએ, તો આ મન શરીર અને પ્રાણના શરીર અને પ્રાણના સંકુલની અંદર જે મન સામંજસ્ય ઊભું કર્યું છે એનું છેલ્લું પરિણામ શું હોઈ શકે કે આ જ્ઞાનનો પ્રાદુર્ભાવ એમાં થવો જોઈએ, કે જે દ્વારા પ્રકૃતિએ જે આખું વિશ્વનું સર્જન કર્યું છે એ સર્જનની શક્તિ જ્ઞાન સહિત એને ઉપલબ્ધ થાય, આ એનું છેલ્લું પરિણામ હોઈ શકે. અત્યારની જે સામંજસ્ય છે, અત્યારની જે હાર્મોની છે, ઇઝ અ મિડલ હાર્મોની. તો પછી એનો અર્થ શું થયો કે પ્રકૃતિ જે પ્રયત્ન આદરી રહી છે, એ પ્રકૃતિ જે પ્રયત્નો આદરી રહી છે એની હજુ આ મિડલ છે, હજુ આગળ આપણે ઘણું જવાનું છે. અને એનો અર્થ એવો થયો કે મનની પાછળ પણ કોઈ એવી દિવ્ય શક્તિ રહેલી છે કે જે દિવ્ય શક્તિ આવિર્ભાવ કરવાને માટે તૈયાર થઈ રહી છે, અને એ થવી જોઈએ. કારણ કે પદાર્થ તત્વની અંદર પ્રાણ તત્વનો આવિર્ભાવ થયો, પદાર્થ તત્વને પ્રાણ તત્વની અંદર મનનો આવિર્ભાવ થયો, પણ મનની પાસે સમગ્ર જ્ઞાન નથી. તો જ્ઞાનની કોઈ એવી શક્તિ હોવી જોઈએ જે સર્જક જ્ઞાનની શક્તિ હોવી જોઈએ. એ સર્જક જ્ઞાનની શક્તિ મનની પાછળ હોય એવો સંભવ છે? અને જો એ હોય તો પછી જેવી રીતે અત્યાર સુધી બન્યું છે તેવી રીતે હવે પણ એ બની આવશે એમાં કોઈ શંકા કરી શકાય નહીં. અને ધેટ ઇઝ, જો આ વસ્તુ સાચી હોય તો એ વસ્તુ, આ જ પ્રકૃતિનો જે નિયમ છે ઇવોલ્યુશનનો, એ પ્રકૃતિનો નિયમ આપણી જે અભિપ્સા છે એ અભિપ્સાને સકારણ ઠેરવે છે. કે જ્ઞાન આની પાછળ કંઈક રહેલું છે, એ જ્ઞાનની આપણી અભિપ્સા છે, એ અભિપ્સા આપણા મનના જ્ઞાનની ઉપર કંઈક જો કે જગ્યાએ રહેલી છે, અને તેથી એ જ્યારે આવિર્ભાવ થશે, એનો પ્રાદુર્ભાવ થશે ત્યારે આપણને એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. અને એ આપણને અંતરની અંદર કંઈક એવો ખ્યાલ છે કે આવું થઈ શકે માટે આપણે એ જ્ઞાન તરફ અભિપ્સા કરી રહ્યા છીએ. પણ વાત એમ છે કે એપરન્ટ એવું દેખાય છે કે જળ પદાર્થમાંથી પ્રાણનો આવિર્ભાવ થયો, દેખાય છે એવું. એવી પણ થિયરી છે, એવું પણ કહી શકાય કે ભાઈ જળ પદાર્થની અંદર પ્રાણ ક્યાંથી આવે, તો કઈ બીજા જગતોમાંથી પ્રાણ આવીને જળ પદાર્થને પકડમાં લીધો અને પછી એમાંથી આ પ્રાણનું જગત આવિર્ભાવ પામ્યું. એવી રીતે મન પણ કંઈક બહારથી આવ્યું આ પૃથ્વીની બહારથી અને પૃથ્વીમાં પ્રવેશ્યું અને જે કંઈ તૈયારી હતી મન અને પ્રાણના સંકુલની એની અંદર એને પ્રવેશ કર્યો. ડાર્વિનને ઉત્ક્રાંતિ બાદ આપણને એમ કહે છે કે ભાઈ ના, એ તો પદાર્થ તત્વમાંથી પ્રાણી તત્વનો પ્રાણ તત્વનો આવિર્ભાવ થયો અને એમાંથી વનસ્પતિ સૃષ્ટિ થઈ અને એમાંથી પછીથી મન આવ્યું અને મન આવ્યું ને મન આવીને એને એમાંથી જ આવ્યું મન. પણ એનો અર્થ એ થાય છે કે એપરન્ટલી જળ તત્વમાંથી પ્રાણ તત્વ આવ્યું ને પ્રાણ જળ અને પ્રાણ તત્વમાંથી મન આવ્યું, પણ એ કેવી રીતે આવી શકે? જો બહારથી આવ્યું હોય એમ કેવું હોય તો એ વાત બાજુ પર છે, પણ આપણે એમ કહીએ કે જો આ અંદરથી આવ્યો તો કેવી રીતે આવે? અંદર હોય તો આવે ને. એનો અર્થ એ થાય છે કે મનસ્તત્વ અને પ્રાણતત્વ એ જળતત્વની અંદર નિહિત છે, જળતત્વની અંદર એ નિહિત છે અને એ કાળક્રમે પોતાની અભિવ્યક્તિ કરવાને માટે મથી રહ્યું છે. અને જ્યારે ઓપોર્ચ્યુન મોમેન્ટ પરિસ્થિતિઓ જ્યારે સાનુકૂળ થાય છે ત્યારે એ પોતાની અભિવ્યક્ત કરે છે. હવે પેલી વાત કરીએ કે આ બહારથી આવ્યું હતું, તો ખરી વાત એવી છે કે આ બંને પ્રસંગો બંને પ્રયોગો ચાલુ રહે છે. ફિઝિક્સની અંદર આપણને રેઝોનન્સનો પ્રિન્સિપલ ખબર છે ને, અત્યારે જે આપણે MRI કરાવીએ છીએ એ MRI શું છે? MRI ઇઝ નથિંગ બટ એ એક સ્કેનિંગ છે,
અને એની અંદર રેઝોનન્સનો પ્રિન્સિપલ કામ કરે છે. રેઝોનન્સનો પ્રિન્સિપલ એટલે શું કે ઓનલી સિમિલર કેન અન્ડરસ્ટેન્ડ સિમિલર. આપણી અંદર રહેલું પ્રાણતત્વ, જગતની અંદર રહેલા પ્રાણતત્વનું કોગ્નિઝન્સ કરી શકે. આપણી અંદર રહેલું મનસ્તત્વ એ આ જગતની અંદર રહેલા મનસ્તત્વનું પારખી શકે. તો એ પારખવાને માટે અથવા તો એની અભિવ્યક્તિને માટે બે પ્રોસેસની જરૂર પડે છે. એક તો એ નિહિત મનસ્તત્વને બહાર લઈ આવવાને માટે એના ઉપર બહારથી સમ એક્સાઇટેશન હેઝ ટુ બી દેર. રેઝોનન્સ અંદર શું કરીએ છીએ આપણે કે આપણે શરીરને એક પ્રકારના આંદોલનો એના ઉપર ફેંકીએ છીએ અને એ આંદોલનો પછીથી શરીરનો અમુક અંગો એનો પ્રતિભાવ આપે છે અને એ જે પ્રતિભાવ આપે છે એ પ્રતિભાવને આપણે નોંધી લઈએ છીએ અને એના ઉપરથી પછી આપણે ડાયગ્નોસિસ કરીએ છીએ. ધેટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ એમઆરઆઈ ઓર એની રેઝોનન્સ. તો આ જડતત્વની અંદર જ્યારે પ્રાણતત્વનો આવિર્ભાવ થયો ત્યારે જે પ્રોસેસ બન્યો તે આ છે કે પ્રાણમય જગતોમાંથી એ પ્રાણતત્વ અહીંયા નીચે ઉતરી આવ્યું અને એ પ્રાણતત્વે પદાર્થ તત્વની પાછળ રહેલા પ્રાણતત્વને આવિર્ભાવ પામવાને માટે જરૂરી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું અને તેથી કરીને એ બંનેના રેઝોનન્સમાંથી ઉપરથી આવેલું પ્રાણતત્વ અને અંદરથી અભિવ્યક્ત થતું પ્રાણતત્વ એ બંનેના સમાન આંદોલનોની અંદર, સમાન આંદોલનો એટલે રેઝોનન્સ, એમાંથી અહીં આગળ પ્રાણની સૃષ્ટિ રચાય. હવે આ કેવી રીતે થયું આપણે જરા ઇતિહાસમાં જઈએ. થોડીક કેમિસ્ટ્રીની વાત કરી છે કે પ્રાણતત્વ આવે એટલે શું કરે, જળ તત્વ હતું એ મિનરલ્સ હતા, પછી શું કરે તો કે કાર્બનને પકડે, કાર્બનના ફોર્મને સેપરેટ કરે, કાર્બનના ફોર્મને સેપરેટ કરી અને પછી એની અંદર હાઇડ્રોજનનું મિક્સન કરી આપે, હાઇડ્રોજનનું સંયોજન કરી આપે એટલે હાઇડ્રોકાર્બન થાય. હાઇડ્રોકાર્બન્સની અંદર પછીથી ઓક્સિજન જોડી આપે અને ઓક્સિજન જોડી આપે એટલે કાર્બોહાઇડ્રેટ્સ થાય. એ કાર્બોહાઇડ્રેટ્સની અંદર પછી નાઇટ્રોજન જોડી આપે અને નાઇટ્રોજન જોડી આપે એટલે શરૂઆત થાય આપણા એમિનો એસિડ્સ, ન્યુક્લિક એસિડ્સ વગેરે 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 વગેરે. એમાંથી એક સંકુલ ઊભું થાય અને એ સંકુલ ઊભું થાય એટલે ઉપરથી આવેલા પ્રાણતત્વે પોતાના પરિશ્રમથી અંદર રહેલા પ્રાણતત્વની શરીરની રચના કરવા માટે આ તૈયારી કરી અને ન્યુક્લિક એસિડ અને એમિનો એસિડ્સ અને પ્રોટીન્સ અને વગેરે બધું ભેગું થયું ત્યારે અમીબા નામનું એક માળખું રચાયું અને એ માળખાની અંદર પછી પ્રાણ ઉતરી આવ્યો, પ્રાણે પોતાનો આવિર્ભાવ કર્યો અને એમાંથી અમીબાનો જન્મ થયો. અમીબાનો જન્મ થયો એટલે પછીથી એ ડિવિઝન થઈ શકે, એ જીવંત વસ્તુ થઈ. ધીસ ઇઝ અ રિયલ પ્રોસેસ હાઉ ઉપરથી ઉતરતું પ્રાણતત્વ રહેલા સંકુલોને જે અત્યારે અવેલેબલ છે પૃથ્વી ઉપર એની પાસે રહેલું જે નેક્સ્ટ એલિમેન્ટ એને કેવી રીતે તૈયાર કરે છે અને પોતાનું શરીર બાંધે છે, પોતાના શરીરની રચના કરે છે અને રચના કરીને પછી એની અંદર પોતે પ્રવેશ કરે છે. એવું જ મનનું બન્યું છે. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસથા મદભાવા માનસા જાતા યેષામ લોકયમાં પ્રજા. મનુષ્યનું સર્જન આ પૃથ્વી ઉપર નથી થયું, મનુષ્યનું સર્જન કોઈ માનસિક ભૂમિકા ઉપર ચત્વારો મનવસથા ત્યાં આગળ થયેલું છે અને ત્યાંથી આદમ અને ઈવ એમનું પતન અહીંયા થયેલું છે. એનું પતન થયેલું છે એટલે કે ભેદાત્મક ચેતનાની અંદર અહીંયા આગળ પ્રાણ અને શરીરના સંકુલની અંદર એમને ઉતારી લાવવામાં આવ્યા છે. એ આદમ અને ઈવનું પતન છે કારણ કે એમણે સ્વર્ગનું ફળ પ્રોહિબિટેડ ફળ ચાખ્યું, સ્વર્ગનું ફળ ચાખ્યું એટલે ભેદાત્મક ચેતના, ભેદાત્મક ચેતનાનો અંગીકાર કર્યો અને એ અંગીકાર કરવાને કારણે એમને અહીંયા આગળ એમનું પતન થયું એટલે આદમ અને ઈવનું અહીંયા આગળ પતન થયું. પણ સાથે સાથે એ ક્યારે થાય કે જ્યારે વાનરનું આગમન થાય, વાનરમાંથી પછી ચિમ્પાન્ઝી થાય, ચિમ્પાન્ઝીમાંથી પછીથી આગળ જે કંઈ એનું ફોર્મ હોય તે થાય અને એ થાય ત્યારે ઐતરીય ઉપનિષદની અંદર કથા છે ને શ્રીમદ ભાગવતની અંદર પણ આ કથા આવે છે કે દેવોએ એટલે કે પ્રજાપતિઓએ, દેવોની વાત છે કે પ્રજાપતિઓએ ઘોડાનું સર્જન કર્યું, ગાયનું સર્જન કર્યું
આ બધાનું સર્જન કર્યું ને દેવોને કહ્યું કે હવે તમે આની અંદર નિવાસ કરો. દેવોએ કહ્યું કે ના, આ પૂરતું નથી અમારા માટે. આ ઘોડાની અંદર ને ગાયની અંદર ને કુતરાની અંદર અમે પ્રવેશ ના કરી શકીએ. પછી મનુષ્યરૂપી પ્રાણીનું સર્જન કર્યું પ્રજાપતિઓએ. અને પછી દેવોને કહ્યું કે હા, તો હવે તો કે ના, આ પ્રાણી બરાબર છે, આની અંદર અમે પ્રવેશ કરી શકીએ. એટલે સૂર્ય ચક્ષુરૂપે અંદર આવ્યો, ઇન્દ્ર કાન રૂપે આવ્યો, વગેરે વગેરે વગેરે. આ કથા શું સૂચવે છે? આ ઉપનિષદની કથા છે, ઐતરીય ઉપનિષદની ગાથા છે. ઐતરીય ઉપનિષદમાં આ પ્રભાવે વર્ણન છે, શ્રીમદ ભાગવત ઇન્દ્ર સ્થાન આ પ્રમાણે વર્ણન છે. આનો અર્થ શું થાય કે મનુષ્યની ચેતના જે મનસ્તત્વ છે, એ માનવનું સર્જન કોઈ ઉર્ધ્વ પ્રદેશમાં થયેલું છે, એ જ્યારે પોતે આ પૃથ્વી ઉપર દબાણ કરે છે, પૃથ્વી ઉપર પોતાની ચેતના ફેંકે છે, ત્યારે એ ચિમ્પાન્ઝીને વગેરેની શરૂઆત કરે છે, એને એનું ઇવોલ્યુશન કરે છે અને પોતાના રૂપો સર્જે છે, અને પછી રૂપો સર્જીને એની અંદર પ્રવેશ કરે છે. તો અત્યારે શું થઈ રહ્યું છે? શ્રી અરવિંદ અતિ મનસની વાત કરી રહ્યા છે, અતિ માનવની વાત કરી રહ્યા છે, લોજિકલ. તો એના માટે શું કરવું પડે? આ જ કરવું પડે કે અતિ માનવ જગતમાંથી અતિ માનવ શક્તિને અહીંયા ઉતારી લાવવી પડે. પણ અત્યાર સુધીના પ્રયત્નોની અંદર પ્રકૃતિના અજ્ઞાન પ્રોસેસિસથી આ આખું બનતું હતું. મનુષ્યના આગમન પછીથી મનુષ્યની અંદર ચેતના પોતે વોલ્યુશન વાળી છે, એની અંદર એક સંકલ્પ શક્તિ છે, સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે. અને આ સ્વતંત્ર સંકલ્પ શક્તિ હોય, એ સ્વતંત્ર સંકલ્પ શક્તિનો કોલેબોરેશન ઇઝ નેસેસરી. પ્રોસેસ તો સેમ જ છે, પ્રોસેસ તો એ જ છે કે હવે અતિ માનવ લઈ આવો છે, તો અતિ માનવને અહીં આગળ અતિ માનવની શક્તિ અહીંયા લાવી લઈ આવવી પડે, એને ઉતારી લાવવી પડે. અને મનુષ્યના મનની પાછળ, મનુષ્યની પાછળ જે અતિ માનવ શક્તિ નિહિત છે, એને કરવું, એને એને આગળ લઈ આવવી પડે. પણ બે ભેદ છે કે જ્યાં આગળ ચેતનાનું પરિસ્ફુટ, ચેતનાનું પરિસ્ફુટ સ્પષ્ટ એવી અભિવ્યક્તિ અત્યાર સુધી થઈ ન હતી, અને તેથી કરીને ચેતનાની અભિવ્યક્તિ રૂપોને આધારિત હતી. વિથ જસ્ટિફાઈઝ ડાર્વિન પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, એ ચેતના રૂપ આધારિત હતી. એટલે રૂપોના અભિવ્યક્તિ દ્વારા એ ચેતનાની અભિવ્યક્તિ, ચેતના રૂપો પર આધારિત હોવાને કારણે એ ચેતનાની અભિવ્યક્તિ રૂપોના આધારે થઈ હતી. પણ નાવ મનુષ્યની અંદર એ ચેતના થોડીક મુક્ત બની છે, એની અંદર કોઈ સંકલ્પ શક્તિ છે, એની અંદર કોઈ સ્વતંત્ર ચોઈસ રહેલી છે. તો એ ચોઈસ, એ પસંદગી, એ સંકલ્પ શક્તિ, એ ચૈતન્યનું લક્ષણ છે. એ ચૈતન્ય જાણે જાણે કે ફ્રી થયું છે, અને એ ફ્રી થયું છે, મુક્ત થયું છે, માટે એનું કોલેબોરેશન અનિવાર્ય છે. અને જેથી કરીને આ યોગ, આધ્યાત્મિકતા, આ બધું શું છે? ઇટ ઇઝ નથિંગ એલ્સ ધેન મનુષ્યની પોતાની સંકલ્પ શક્તિ, મનુષ્યની અંદર પોતાની રહેલી ચેતનાની જે સંકલ્પ શક્તિ છે, એ સંકલ્પ શક્તિને ઉપરથી ઉતરી આવતી જે પરમાત્માની સંકલ્પ શક્તિ છે, એની સાથે જો જોડી આપવામાં આવે, તો જે નેક્સ્ટ ઇવોલ્યુશન છે, એ નવા ઇવોલ્યુશનની અંદર માનવમાંથી અતિ માનવનો પ્રાદુર્ભાવ થઈ શકે. અને શેરવિંદે શું કર્યું? શેરવિંદ ક્યાં અતિ માનસ એમ ઉતારી લાવવા માંગતા હતા? 40 વર્ષ સુધી તપશ્ચર્યા શાને માટે કરી? આ જ પ્રોસેસ છે, ચરિતાર્થ કરવા માટે. પણ એમણે યોગ અને આધ્યાત્મિકતાની પરિભાષાની અંદર વાત કરી, કારણ કે મનુષ્યની અંદર ચેતનાનો પ્રાદુર્ભાવ થયો છે, એટલે હવે ચેતનાની ઉત્ક્રાંતિ પ્રથમ બને છે, અને ચેતનાના ઉત્ક્રાંતિના પરિણામ રૂપે રૂપોની ઉત્ક્રાંતિ થાય છે. અત્યાર સુધીનો જે પ્રોસેસ હતો, એ ચેતના રૂપ આધારિત હતી, અને જેથી કરીને રૂપોની ચેતના, રૂપોની અંદર ચેતનાનો આવિર્ભાવ થતો હતો. હવે ચેતના પોતે સ્વતંત્ર બનવાને માટે પ્રયત્ન કરી રહી છે, અને માટે ચૈતન્યનો આવિર્ભાવ, ચૈતન્યની ઉત્ક્રાંતિ પ્રથમ બને છે, અને પછીથી રૂપોનું પ્રાદુર્ભાવ થાય છે. ધી રૂપો એડેપ્ટ
ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદ ની અંદર આ જે આખો પ્રોસેસ કરો એને આપણે ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદ ની સાથે સાથે એક બીજી થિયરી છે, થિયરી ઓફ મ્યુટેશન, કે એક સ્પીશીઝ માંથી બીજા સ્પીશીઝ ની અંદર જે સંક્રમણ થાય છે એ સંક્રમણ ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ સમજાવી શકતો નથી. અને એ સમજાવવાના માટે ધેર ઇઝ એ નેસેસરી ધેટ વી શુડ હેવ એ થિયરી ઓફ મ્યુટેશન, કે એક સ્પીશીઝ ની અંદર આખું ઇવોલ્યુશન થાય છે, પછી જ્યારે એ સ્પીશીઝ નું ઇવોલ્યુશન અમુક પાકટ બને ત્યાર પછી નવા સ્પીશીઝ નું જ્યારે ઇવોલ્યુશન થાય ત્યારે ધેર ઇઝ એ મ્યુટેશન, એની અંદર ઝડપી ફેરફાર થાય છે. અને ઝડપી ફેરફાર થાય છે અને ઝડપી ફેરફાર થઈ અને એનું રૂપાંતર એક નવા સ્પીશીઝ ની અંદર થાય છે. એટલે ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ, ઇવોલ્યુશન વિધિન ધ સ્પીશીઝ, થિયરી ઓફ મ્યુટેશન, ટ્રાન્ઝિશન બિટવીન ધ ટુ સ્પીશીઝ, એ બંનેની જરૂરિયાત ઉત્ક્રાંતિને સમજાવવા માટે છે. અત્યારે આપણે એમ કહી શકીએ કે માનવ જાતિએ હજારો વર્ષની, એથી વધારે કહીએ, યુગો કેટલા થયા આપણને ખબર નથી, સાત મનવંતરો થઈ ગયા એવું કહે છે આપણને, તો આ યુગોની પરિપક્વતાની અંદર માનવની સંસ્કૃતિ હવે પરિપક્વ બની છે, માનવની ચેતના પરિપક્વ બની છે. માટે વિધિન ધી સ્પીશીઝ ધ ઉત્ક્રાંતિ હેઝ રીચ્ડ ટુ ઇટ્સ એકમ, એન્ડ નાઉ વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ અ મ્યુટેશન, એન્ડ ધીસ મ્યુટેશન હેઝ ટુ બી ઇફેક્ટેડ બાય સમબડી હુ કેન બ્રિંગ ડાઉન દેટ પાવર. અત્યાર સુધી એ ચેતના મન અને પ્રાણની ચેતના હતી, એ આપોઆપ ચત્વારો મનોવસ્થા વગેરે વગેરે રીતે આવી હતી. અત્યારે જ્યારે હેઝ ટુ બી એ અતિમાનવનું આગમન, અતિમાનવ શક્તિનું અહીં આગમન થવું જોઈએ, અને એ અતિમાનવ શક્તિ આપણી અંદર રહેલી મનની પાછળ રહેલી અતિમાનવ શક્તિને લઈ આવવું જોઈએ, અને એના પરિણામ રૂપે અહીં આગળ અતિમાનવનું આગમન થઈ શકે. હવે આપણી અંદર આ બધી વાતો તો સમજી શકાય છે બુદ્ધિની દ્રષ્ટિએ, પણ શ્રી અરવિંદે બહુ સુંદર વાત કરી છે કે આપણી ઇન્દ્રિયોને માટે, આપણા ઇન્દ્રિયોનું જે જ્ઞાન હોય છે તે કેવું હોય છે, તો કે ઇન્દ્રિયો એમ માને છે કે સવારમાં સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, અને એ જ્ઞાન દ્વારા આપણા જીવનની રચના, જીવનના દૈનિક જીવનનું જે ટાઈમ ટેબલ એ પ્રમાણે આપણે ગોઠવ્યું છે. પણ આપણે જાણીએ છીએ કે આ જ્ઞાન સાચું નથી. પૃથ્વીની આજુબાજુ સૂર્ય નથી ફરતો, સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, અથવા તો સૂર્ય પોતાની પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, અને માટે આ રાત દિવસ થાય છે. પણ એ રાત દિવસ આપણે જ્યારે રોજનું ટાઈમ ટેબલ ગોઠવીએ ત્યારે આપણે એ કરીએ છીએ, એ ધ્યાનમાં રાખીએ છીએ ના? હાઉ ડઝ ઇટ પ્રોફિટ અસ, હાઉ ડઝ ઇટ ઇઝ હેલ્પફુલ? એટલે ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એ એની કક્ષા, એની ભૂમિકા ઉપર સાચું છે. બુદ્ધિનું જ્ઞાન એની ભૂમિકા ઉપર સાચું છે, એ બંને એક્સક્લુઝિવ છે. બુદ્ધિનું જ્ઞાન આપણને વ્યવહારમાં કામ નથી લાગતું, વ્યવહારનું જ્ઞાન બુદ્ધિમાં કામ નથી લાગતું, કારણ કે બંને એક્સક્લુઝિવ છે. એનો અર્થ એ થયો કે દેર હેઝ ટુ બી સમથિંગ એલ્સ ઓફ વિચ ધીઝ ટુ આર ધી મેનિફેસ્ટેશન એટ ડિફરન્ટ લેવલ. કોઈ એક ત્રીજું જ્ઞાન એવું હોવું જોઈએ કે જે એવું હોવું જોઈએ કે જે આ બંનેનું સામંજસ્ય કરે, બંનેને હાર્મોનાઇઝ કરી આપે. અને ત્રીજું જ્ઞાન એ છે કે એક એવી ચેતના હોઈ શકે કે જે ચેતના આપણે એવી કલ્પના કરી શકીએ કે દેર ઇઝ અ સાયન પદ્ધતિ અને નિરાયણ પદ્ધતિ. સાયન પદ્ધતિ અને નિરાયણ પદ્ધતિમાં શું ફેર છે? તો કે સાયન પદ્ધતિ આ જે આપણી સૂર્યમાળા છે એ સૂર્યમાળા પણ કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે એની આપણે નોંધ લઈએ છીએ. એટલે એનો અર્થ એવો થયો કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, પણ સાથે સાથે એ આખી એ સૂર્યમાળા કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે. એટલે કોઈ બ્રહ્માંડની અંદર કોઈ એક જગ્યાએ જઈએ તો આપણને શું દેખાય? કે પૃથ્વી કેવળ સૂર્યની આજુબાજુ ફરે છે એવું નહીં, પણ સૂર્ય પણ કોઈ એની આજુબાજુ ફરે છે. અને ધ રિલેટિવ પોઝિશન બિટવીન ધી અર્થ એન્ડ ધી સન ચેન્જીસ. આ ત્રણ સત્યો થયા,
આપણી ઇન્દ્રિયોને માટે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, એ આપણું વ્યવહારનું સત્ય છે. આપણું બુદ્ધિનું સત્ય શું છે? આપણી ગ્રહમાળાની અંદર રહેલું સત્ય. ગ્રહમાળાની અંદર જોતા આપણને એવું દેખાય છે કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી એની આજુબાજુ ફરે છે, પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ફરે છે. પણ એનાથી પણ દૂર જઈને ઉપર જઈને જોઈએ તો દેર ઇઝ અ રિલેટિવ પોઝિશન બિટવીન ધી સૂર્ય એન્ડ અર્થ વિથ ચેન્જીસ. હવે એ સત્ય આપણને વ્યવહારમાં કોઈ કામ લાગતું નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનની જગ્યાએ સાચું છે, પણ મનસ મનનું જ્ઞાન મનની જગ્યાએ સાચું છે. એ બંનેનું સામંજસ્ય કરનાર કોઈ ત્રીજું જ્ઞાન હોવું જોઈએ કે જેના પ્રકાશની અંદર આ બંને જ્ઞાન સાચા ઠરે છે, દેખાય છે વિરોધી. તો આ જે એસ્પિરેશન આપણી ભગવાન પ્રત્યેની અભિપ્સા, આ જે આખી વાત છે તે સામંજસ્યની વાત છે. ઓલ પ્રોબ્લેમ્સ આર એક્ઝિસ્ટન્સ આર પ્રોબ્લેમ્સ ઓફ હાર્મની. પ્રકૃતિ પોતે વિરોધી તત્વોથી શરૂઆત કરી અને એ વિરોધી તત્વોની અંદર કોઈક હાર્મની, કોઈક સંવાદિતા ઊભી કરે છે અને એ સંવાદિતા કોઈક સર્જનનું રૂપ લે છે અને એ સર્જન આગળ વધે છે અને એ સર્જન આ રીતે થઈ રહ્યું છે માટે આપણે દિવ્ય જીવનની જે અભિપ્સા છે આપણી, એ દિવ્ય જીવનની અભિપ્સા સકારણ ઠરે છે. પણ આપણે જ્યારે જગતની અંદર આજુબાજુ જોઈએ છીએ ત્યારે આપણને બે વિશિષ્ટ તત્વો દેખાય છે અને તે બે વિશિષ્ટ તત્વો એટલે જડતત્વ અને ચૈતન્ય તત્વ. આપણે એને એમ કહીએ છીએ કે દેર ઇઝ એ આત્મતત્વ અને બીજું છે તે જડ પદાર્થ. આ બે એકબીજાના બિલકુલ વિરોધી દેખાય છે. આ બે એકબીજાના બિલકુલ વિરોધી દેખાય છે. જડ તત્વ અને આત્મા સાથે કોઈ નિસ્બત નથી, આત્માને જળ તત્વ સાથે કોઈ નિસ્બત નથી એવું આપણને દેખાય છે. ભલે માનવની અંદર એ કંઈક એ બે વચ્ચે કંઈક હાર્મની થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ હજુ હાર્મની થઈ નથી કારણ કે આપણને આત્મતત્વ વિશે કોઈ અનુભવ નથી. આપણને મનની અંદર રહેલી ચેતના કે પ્રાણની અંદર રહેલી ચેતના વિશે અનુભવ છે, પણ આત્મતત્વ વિશે આપણને કોઈ અનુભવ નથી. તો દેર આર ટુ પોલ્સ ઓફ એક્ઝિસ્ટન્સ, વન ઇઝ મેટર, અનધર ઇઝ સ્પિરિટ. અને આ એકબીજાના એવા વિરોધી છે કે આપણી બે સંસ્કૃતિઓની અંદર એક જણે એકનો નકાર કર્યો છે અને બીજાએ બીજાનો નકાર કર્યો છે. ભારત દેશની અંદર આપણે જળતત્વનો નકાર કર્યો અને જળતત્વનો નકાર કરીને કહ્યું કે આ જગત બ્રહ્મરૂપ છે, માયારૂપ છે. પશ્ચિમની અંદર મટીરિયાલિઝમ એ એવું કહ્યું કે જે દેખાય એ સાચું, જે દેખાતું નથી એને આપણે સાચું કેવી રીતે કહીએ. માટે મેટર બ્રહ્મન એટલે જડ પદાર્થ એ સત્ય છે. આપણી ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન એ જ સત્ય છે. બુદ્ધિથી કંઈક એની અંદર આપણે ઓર્ડર કરી શકીએ છીએ, બુદ્ધિથી કંઈક જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ એ સિવાય જે આપણને દેખાતું નથી, જે આપણા તર્કમાં આવતું નથી તે કોઈ સત્ય નથી. એટલે ભારત જળતત્વનો નકાર કરે છે ટ્રેડિશનલી છેલ્લા 2000 વર્ષથી પહેલાનો જોયું, અને પશ્ચિમ એ આત્મતત્વનો નકાર કરે છે. શ્રી માતાજી આ વાક્ય બહુ સુંદર રીતે કહ્યું છે આપણને કે ધ ઇન્ડિયા હેઝ નેગ્લેક્ટેડ મેટર એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ સફરિંગ, ધ વેસ્ટ હેઝ નેગ્લેક્ટેડ સ્પિરિટ એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ સફરિંગ. ઇન ધી કમિંગ એજીસ this matter and spirit will try to harmonize and each will become, I mean east and west will give these two knowledge to each other. Well, આપણે તો અત્યારે પશ્ચિમનું વિજ્ઞાન બહુ સારી રીતે સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા છીએ અને સ્વીકારીએ છીએ. કારણ કે આખી સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ, અત્યારની જે માનવ સંસ્કૃતિ છે એ પશ્ચિમના વિચારે ચાલી રહી છે, પણ એ પશ્ચિમનો વિચાર આત્માને એક્સક્લુડ કરે છે. એ કદાચ જરૂરિયાત હશે આપણી અત્યારે, પણ એમાંથી કોઈ નવું સર્જન થવાનું નથી. આપણે એ પશ્ચિમની
જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આત્મસાત કરવાની, પણ એ આત્મસાત કરીને આપણી અંતરમાં રહેલા આત્મતત્વથી એને ટ્રાન્સમ્યુટ કરવાની છે, એને નવું રૂપ આપવાનું છે. અને એ નવું રૂપ આપણે જ્યારે આપી શકીશું ત્યારે આગામી યુગનું નવું સર્જન થઈ શકશે, અને તે આપણે પશ્ચિમને આપી શકીશું. અને ત્યારે જે આપણા મહાપુરુષોની વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ અને શ્રી અરવિંદ અને રમણ મહર્ષિની જે બધાની જે આખી ભવિષ્યવાણી છે, આર્ષવાણી છે કે ભારત જગતનો ગુરુ છે, ત્યારે આ થઈ શકશે. પણ અત્યારે વી આર ડિપેન્ડન્ટ ઓફ અવર સેલ્ફ એન્ડ ધેરફોર વી હેવ ટુ એક્સેપ્ટ વોટ વેથ હેઝ ટુ ગીવ અસ. જરૂરી છે, બટ વી મસ્ટ ટ્રાન્સમ્યુટ ઇટ ઇન ધી પાવર ઓફ અવર સોલ એન્ડ ધેન ગીવ ઇટ બેક, ગીવ ઇટ અ ન્યુ ફોર્મ એન્ડ ગીવ ઇટ બેક ટુ ધ વેથ. ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. બટ જે મટીરિયાલિઝમ છે એ મટીરિયાલિઝમના પણ ઘણા બધા ફાયદાઓ છે. ફાયદાઓ શું છે? ઇતિહાસની વાત કરીએ, ગ્રીક કલ્ચરની વાત છોડી દઈએ. ગ્રીક કલ્ચર પછીથી સદીઓ સુધી પશ્ચિમ અંધકારમાં રહ્યું, અને 9મી શતાબ્દીથી માંડી અને 12મી શતાબ્દી 13મી શતાબ્દી સુધી ક્રુસેડર્સ અને બધી ધર્મની વોર્સ થઈ, ક્રિશ્ચિયાનિટી એન્ડ મોમેન્ટ એન્ડ ઓલ ધેટ. એટલે ધર્મનું સામ્રાજ્ય થયું, અને ધર્મના સામ્રાજ્યની અંદર ઘણી બધી વસ્તુઓ, ઇન્ક્વિઝિશન, આ અને તે ને બધું થયું. એમાંથી પછીથી 15મી સદીના શરૂઆતની અંદર ધી એજ ઓફ ઇલ્યુમિનેશન, બુદ્ધિનો યુગ આવ્યો. એ બુદ્ધિના યુગની અંદર બધી વસ્તુને ચકાસણી નાખી, ચકાસણી કરવા માંડી, આમાંથી આ સાચું છે, આમાં ખોટું છે, આ સુપરસ્ટિશન છે, આ ધર્મનું સામ્રાજ્ય હોઈ શકે નહીં, ઇન્ક્વિઝિશનથી કોઈ આપણને સ્વર્ગ અપાવી શકે નહીં, વગેરે 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 બધી વાતો ચાલી. એજ ઓફ ઇલ્યુમિનેશન આવ્યું, એ 500 વર્ષથી આજે બુદ્ધિનું સામ્રાજ્ય અહીં ટકી રહ્યું છે. પણ અત્યારે કદાચ એવું લાગે છે કે બુદ્ધિ પોતે થાકી ગઈ, કહેવાનો અંત ક્યારે આવશે, એને કંઈક નવું જોઈએ છે. પણ એ નવું ક્યાંથી લાવે? આ મટીરિયાલિઝમ જે દેખાય છે તે જ સાચું, એના એડવાન્ટેજીસ છે. અને એડવાન્ટેજીસ જે એકદમ પોતે લખે છે, એના જે ફાયદાઓ છે તે એ છે કે માનવ પ્રકૃતિ એક સબ ઇન્ટેલિજન્સથી શરૂઆત કરે છે. એટલે બુદ્ધિની નીચલી કક્ષાએથી શરૂઆત કરે છે, એ બુદ્ધિ સુધી આવે છે. ઇન્ફ્રારેશનલ, રેશનલ એન્ડ સુપ્રારેશનલ. જ્યારે ઇન્ફ્રારેશનલ યુગોમાંથી સુપ્રારેશનલ યુગો તરફ ગતિ કરવી હોય ત્યારે એને રેશનાલિટીમાંથી પસાર થવું પડે છે. કારણ કે સુપ્રારેશનાલિટીની અંદર જે જ્ઞાનના તત્વો એને પ્રાપ્ત થવાના છે, એ જ્ઞાનના તત્વો આગામી યુગોની આપણે જે આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ તે, એ જ્ઞાન જે આવવાનું છે, એ જ્ઞાન બુદ્ધિના પ્રકાશની અંદર એને ચકાસવું જોઈએ. અને બુદ્ધિના પ્રકાશની અંદર એને ચકાસીએ, બુદ્ધિના પ્રકાશની અંદર એટલે બુદ્ધિની લિમિટેશન્સમાં નહીં. ગીતામાં પણ એમ કહે છે, બુદ્ધિ ગ્રાહ્યમ અતિન્દ્રિયમ. પણ બુદ્ધિએ પોતે એ પોતાની અંદર એ પોસિબિલિટી, શક્યતા કે આવું જ્ઞાન હોઈ શકે છે, પણ એ જ્ઞાન અંધશ્રદ્ધાની અંદર, ઇન્ફ્રારેશનલ એક્ટિવિટીની અંદર સરી ન જાય, એની આજુબાજુ ઇન્ફ્રારેશનલના જાળા ના બાજી જાય, એટલા માટે એને બુદ્ધિના પ્રકાશની અંદર એક નવું રૂપ આપવું પડે છે. એને બુદ્ધિના પ્રકાશની અંદર સમજવું પડે છે, અને એ સમજ્યા પછીથી એને તમે નવું રૂપ આપી શકો છો, એને જીવનની અંદર એડોપ્ટ કરી શકાય છે, અને એને ફ્રુટફુલી કરી શકાય છે. માટે જે મટીરિયાલિઝમનો જે યુગ છે, એ મટીરિયાલિઝમનો યુગ આ ફાયદો કરી આપે છે.
કે બુદ્ધિના આગમનથી જે એન્ક્રસ્ટેશન છે, જે ઓબ્સ્ક્યોરિટીઝ છે, પ્રાણને અમુક વસ્તુઓની સાથે જોડી દેવાની, અને એ બધી જે ઓબ્સ્ક્યોરિટી છે એ ઓબ્સ્ક્યોરિટીનો નાશ થઈ શકે, એ ઓબ્સ્ક્યોરિટીને જાળા આપણે દૂર કરી શકીએ. અને જે જ્ઞાન હવે આપણે પ્રાપ્ત કરવાનું છે, એ જ્ઞાનને માટે એક સ્પષ્ટતા, એક ક્લેરિટી, બુદ્ધિની પાસે જે કોઈ પ્રકાશ છે એ પ્રકાશ દ્વારા એને પ્રાપ્ત કરી શકાય. એ રીતે મટીરિયાલિઝમ હેઝ ઓલ્સો ઇટ્સ ઓન એડવાન્ટેજ. એ પણ એણે એક સારું કામ કરેલું છે. બીજી વાત કે આ આખી વસ્તુ આધ્યાત્મિકતાની જે આપણે વાત કરીએ છીએ, દિવ્ય જીવનની વાત કરીએ છીએ, એ દિવ્ય જીવન અને આધ્યાત્મિકતા જ્યાં સુધી પૃથ્વી ઉપર ન ઉતરી આવે ત્યાં સુધી એ અધૂરી છે. કારણ કે મનુષ્ય આ પ્રકૃતિની અંદર પ્રકૃતિએ મનુષ્યના શરીરનું સર્જન પ્રથમ કર્યું છે, અને પછી એની અંદર ચેતનાનો વિકાસ કર્યો છે, અને એ ચેતનાના વિકાસની અંદર જ્યારે જ્યારે એ ઉપર જાય છે, અત્યારે આપણે મનની કક્ષાએ છે, તો મનની કક્ષાએ છે ત્યારે આપણે શું કરીએ છીએ, મનોમય પ્રાણ શરીર નેતા, મન પ્રાણ અને શરીર ઉપર જેટલું બની શકે તેટલું પોતાના જ્ઞાન વડે એને આલોકિત કરે છે, એની અંદર વ્યવસ્થા ઉભી કરે છે, અને એ વ્યવસ્થા ઉભી કરવાને માટે શરીર જરૂરી છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એથી આગળ જઈને તૈતરીય ઉપનિષદ કહે છે અન્નમ બ્રહ્મેતિ વેદાનાથ. આ મેટર ઇઝ ઓલ્સો બ્રહ્મન. અન્નમ બહુપૂર્વિત, અન્નમ ન પરિચક્ષિત. અન્નની નિંદા ન કરવી જોઈએ. અન્ન એટલે આ ખાવાના અન્નની વાત નથી થતી. મેટર જળ તત્વ. અન્નમ બહુપૂર્વિત, આ તૈતરીય ઉપનિષદની ફોર્મ્યુલા છે. અહીંયા પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ, કારણ કે એ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને કારણે તમે પાયો વિશાળ બનાવો છો, જળ પદાર્થનો પાયો વિશાળ બનાવો છો, અને એ પાયો વિશાળ બનાવો છો એને કારણે ઉપરના તત્વોને અહીંયા અભિવ્યક્ત થવાને માટે મોકળાશ મળી રહે છે. પૃથ્વી પાજસ્યમ, આ જે પૃથ્વી છે એ દેવોને માટે પગ ઠેકવવાનું સ્થાન છે. એનો અર્થ શું થાય કે આપણે ગમે તેટલી ઊંચાઈ હોય જઈએ, આધ્યાત્મિક ઊંચાઈ હોય, અતિમાનસ એક આનંદમાં જઈએ, બધી વાત બરાબર છે, પણ જ્યાં સુધી આપણે પૃથ્વી ઉપર પાછા આવીને પૃથ્વી પર એનું સર્જન ન કરીએ ત્યાં તો એ છે જ. આનંદમય જગતની અંદર તો આનંદ છે જ, અતિમાનસ જગતની અંદર અતિમાનસ છે, આપણને એનાથી શું ફાયદો, પૃથ્વીને એનાથી શું ફાયદો. તો એ પૃથ્વીના ઉપર એ સર્જન કરવાને માટે પૃથ્વી ઉપર ધ્યાન આપવું પણ જરૂરી છે, જળ પદાર્થ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે, મેટર ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. સાયન્ટિફિક યુગની અંદર, મટીરિયાલિઝમના યુગની અંદર આપણું કોન્સન્ટ્રેશન મેટર ઉપર થાય છે, અને મેટર ઉપર થાય છે એટલે મન અને જળ તત્વ. આજે સાયન્ટિસ્ટો શું કરે, એક્સક્લુઝિવ પ્રિન્સિપલ કે અનસર્ટનટી પ્રિન્સિપલ, આ બધાનો અર્થ શું છે છેવટે ફિલોસોફિકલી? ફિલોસોફિકલી એ છે કે માણસનું મન અને મનની પાછળ રહેલી એની ચેતના જળ પદાર્થ ઉપર કોન્સન્ટ્રેટ થયેલી છે. જળ પદાર્થ એની રીતે જેટલું મુલાયમ બનાવી શકાય એટલું એ મુલાયમ બને છે મનની શક્તિઓને મેળવવાથી, એથી કરીને એની અંદર એક પાયો વિશાળ બને છે. અને તે આગળ આવતા યુગોની અંદર જ્યારે આધ્યાત્મિક શક્તિઓનું આગમન થાય પૃથ્વી ઉપર, ત્યારે એ ઝડપથી અને સ્વીકારી શકે. એના માટેનું જે મુલાયમતા જોઈએ એ થોડી ઘણી મુલાયમતા પ્રાપ્ત થઈ હોય, એનાથી પૂરેપૂરું નથી થતું. આ એના એડવાન્ટેજીસ છે. પણ જરા અધર એડવાન્ટેજીસ છે. અરવિંદ અહીંયા સિન્થેસિસની વાત કરે છે, એટલે નેગેટિવ વસ્તુઓની વાત નથી કરતા, એ પોઝિટિવ તત્વોની જ વાત કરે છે. બાકી એમના બીજા લખાણની અંદર આ મટીરિયાલિઝમની એમને એવી ખાસ તે જાતકણી કરી છે. તો આ મટીરિયાલિઝમના ફાયદા છે, જે મનુષ્યનો મેટરનો જે નકાર છે આત્મતત્વનો, એ આત્મતત્વના મેટરના નકારે પણ માનવ જાતિની સંસ્કૃતિની અંદર ઘણું બધું પ્રદાન કરેલું છે.
બીજી વાત કે મટીરિયાલિઝમની અંદર યોર હોલ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ નો. બુદ્ધિ પોતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહી છે, અને જો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહી હોય તો છેવટે શું છે કે જ્ઞાનની જેમ જેમ વિશાળતા વધે તેમ તેમ એક ફિલ્ડમાંથી બીજા ફિલ્ડમાં એનું સંક્રમણ આપોઆપ થવાનું છે. અને મટીરિયાલિઝમનું જ્યારે આખી લિમિટ આવી જશે ત્યારે પછી એ જ્ઞાન કંઈ કરશે, જ્ઞાનની જે શક્તિ છે તે ક્યાં કામ કરશે? અત્યારે હિપ્નોસિસ વગેરે જે બધી વસ્તુઓમાં જે જ્ઞાન કામ કરી રહ્યું છે, દેટ ઇઝ ઓલરેડી બ્રેકિંગ ઓફ ધી બાઉન્ડ. એટલે એ પછીથી એ જ્ઞાન, અને કેટલીક વખત માતાજી એવું પણ કહ્યું છે કે કદાચ વિજ્ઞાન આ આ આખી રહસ્યને પામવાને માટે પ્રથમ કદાચ શક્તિમાન બનશે, એવું બની પણ શકે. પણ એને માટે વિજ્ઞાને ઘણા બધા પોતાના ફેરફારો કરવા પડે. એટલે મટીરિયાલિઝમના પણ ઘણા બધા ફાયદા છે. આ મટીરિયલ ધી મેટરનો નકાર, આત્મતત્વનો નકાર જે કરે છે તે. બીજી બાજુ ભારત દેશની અંદર સંન્યાસીનો નકાર, આત્મતત્વનો નકાર, આપણે મટીરિયલિઝમનો નકાર તો આપણે સમજી શકીએ કે ભાઈ જે દેખાય છે મોનિઝમ ઓફ મેટર, જડ પદાર્થ જ સત્ય છે. એટલે જડ પદાર્થનું અદ્વૈત, બધી જ વસ્તુઓ જડ પદાર્થની અંદર આવી ગયેલી છે, જે દેખાય છે એ જ સાચું, એટલે એનું અદ્વૈત એ સાધવાનો મટીરિયાલિઝમ પ્રયત્ન કરે છે. બીજી બાજુ આ જે સંન્યાસીનો નકાર છે તે શું છે? તો કે ભારત દેશની અંદર યુગોથી સાધના પ્રધાન છે, એણે આત્મતત્વના પ્રદેશોને ખેડ્યા છે, અને આત્મતત્વના પ્રદેશોને ખેડી અને એની અંદરથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. આપણને નવાઈ લાગશે કે ક્રિશ્ચિયાનિટી આજે એ કબૂલ કરે છે કે ભારતની ફોર્મ્યુલા કે પરમ વાસ્તવિકતા એ સચ્ચિદાનંદ રૂપ છે, પરમ વાસ્તવિકતા એ સચ્ચિદાનંદ રૂપ છે. એ જે જ્ઞાન છે એ જ્ઞાન કોની પાસે હતું, કોની પાસે છે? ભારત દેશની પાસે. કોઈ પરમ તત્વ છે અને એ પરમ તત્વને આપણે સચ્ચિદાનંદ રૂપ નામ આપી શકીએ છીએ અને સચ્ચિદાનંદ રૂપે વર્ણવી શકીએ છીએ. આ પરમ વાસ્તવિકતા એ સચ્ચિદાનંદ રૂપ છે એ ભારતે વિશ્વને આપેલી મોટામાં મોટી ભેટ છે. ભારતનું આધ્યાત્મિક જ્ઞાન શેને લીધે ઓળખાય છે? ઉપનિષદોને કારણે, ઉપનિષદોના જ્ઞાનને કારણે. અને ટીકા પણ ઘણી થાય છે પણ નોટ ઉપનિષદોના જ્ઞાનની. તો એ જ્ઞાનની અંદર એક એવી વાત આવે છે કે આ જે વિશ્વ છે એ વિશ્વમાંથી ઇન્દ્રિયોના જ્ઞાનમાંથી તમે પાછા હટી જાઓ, મનને શાંત કરી દો, તો મનને શાંત કર્યા પછીથી તમે એક એવી અવસ્થામાં આવી પહોંચો છો કે જે અવસ્થા જ્ઞાનની અવસ્થા છે, જેની અંદર પ્રકાશ તમને પ્રાપ્ત થાય છે અને એ પ્રકાશથી તમે અંજાઈ જાઓ છો. ઇટ ઇઝ અ ડેઝલિંગ બ્લાઇન્ડ લસ્ટર ઓફ આત્મતત્વ. હવે આ જ્ઞાન જ્યારે, આ પ્રકાશ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ પ્રકાશની અંદર ચરણ લખે છે કે ડેઝલિંગ બ્રાઇટ બ્લાઇન્ડ પ્રકાશ હોય ત્યારે શું થાય, એની આજુબાજુ કંઈ દેખાય નહીં. બીજી જગ્યાએ ચરણ લખે છે કે મનુષ્યનું મન એ પ્રકારનું છે કે એ કાં તો બાહ્ય ગતિ કરે છે કે કાં તો અંતર ગતિ કરે છે. એ જ્યારે બાહ્ય ગતિ કરે છે, પ્રાણથી ખાની વ્યતૃણ સ્વયંભૂ કઠોપરિષદ કહે છે કે એની ઇન્દ્રિયો હંમેશા બહિર્ગામી છે. એ બહિર્ગામી જ્યારે બહિર્ગામી રૂપે કાર્ય કરે છે ત્યારે બધી વસ્તુઓને એ દેખાય છે તેને સાચી ગણે છે, અને અંતરમાં રહેલું જે તત્વ છે એને ખોટું છે એમ માને છે. એ પશ્ચિમની રીત. ભારત દેશની અંદર આપણા ઋષિમુનિઓએ આ સમજ્યા કે શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મે તસ્તવ સંપરિત્ય વિવિનક્તિ ધીરહ. એટલે પરાંતિ ખાની જે બહાર જતી ઇન્દ્રિયો છે,
બહાર જતું જ્ઞાન છે એને અંદર કોન્સન્ટ્રેટ કરીને અંદરથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. હવે એ જ મન જે, કારણ કે જ્ઞાન તો ઇન્દ્રિયો તો ખાલી બારણા છે, જ્ઞાન તો મન જ પ્રાપ્ત કરે છે, તો એ જ મન જે બાહ્ય બહિર્ગમન કરે છે અને બહિર્ગમન કરતી વખતે બહારની વસ્તુઓને સાચી માને છે, તે જ મન જ્યારે બહારની વસ્તુઓનો નકાર કરીને અંદર જાય છે ત્યારે અંદર જઈને જે પ્રકાશ પ્રાપ્ત કરે છે એ પ્રકાશની અંદર આ બધી વસ્તુઓ એને અંધકારમય લાગે છે અને તેથી કરીને એ જગતની વસ્તુઓનો નકાર કરે છે. ઇટ ઇઝ ધ સેમ ઇનેબિલિટી ઓફ માઇન્ડ વિચ મેન ઇટ ઇઝ ઇન ધી એક્સટર્નલ કોન્શિયસનેસ ડઝ નોટ રેકગ્નાઇઝ ધ સ્પિરિટ. That same inability it translates in the other domain. કારણ કે મન એકાંગી છે, એ મનની ઇનકેપેસિટી છે અને એટલે જ્યારે અંતરાત્માનો પ્રકાશ આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે અંતરાત્માના પ્રકાશની અંદર આપણે આ જગતનો નકાર કરીએ છીએ, જળતત્વનો નકાર કરીએ છીએ અને જળતત્વ છે જ નહીં. અને પછી આત્યંતિક થિયરી, આત્યંતિક થિયરી એટલે ગૌડ બધાચાર્યનો અજાતિવાદ, ન નિરોધો ન ચોત્પત્તિ ન બદ્ધો ન ચ સાધકઃ ન મુમુક્ષુર ન વૈ મોક્ષઃ ઇત્યેષા પરમાર્થતા. આ જગત હતું જ નહીં, જગત જન્મ્યું જ નહોતું, કોઈને મોક્ષની પ્રાપ્તિની જરૂર જ નથી, કોઈ મોક્ષને કોઈ અજ્ઞાનમાં પણ નથી. પણ ખરી વાત એ હુ ઇઝ પરસિપિયન્ટ, હુ પરસીવ્સ ધીસ? આપણે જરા મશ્કરીમાં ઘણી વખત હું કહું છું આ વસ્તુ અને મેં વાત કરી કે એ ગૌડ પદાચાર્યને જયારે સમાધિ દશાની અંદર આ જગત અજાતિવાદના સિદ્ધાંત ઉપર જગત જન્મ્યું જ નથી એવું લાગે છે, એ જયારે સમાધિમાંથી નીચે આવે છે ત્યારે એમને ખીચડી ખાવી પડે છે. એ ખીચડી સાચી કે ખોટી? એ આખી વસ્તુ આ પ્રમાણેની એટલે એ ઘણી મોટી સિદ્ધિ છે, એમાં કોઈ નકાર નથી, ઘણી મોટી સિદ્ધિ છે. પણ એટલા માટે ઈશોપનિષદ કહે છે કે અંધંધમાં પ્રવિશંતિ એ અવિદ્યામુપાસતે તતો ભૂય એવ તે તમો યૌ વિદ્યાયામ રતઃ. વિદ્યાં ચ અવિદ્યાં ચ યસ્તદ વેદો ભયં સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. અવિદ્યાને વિદ્યાને બંનેને એકી સાથે જાણવી જોઈએ, એક એન્ડ મેની, યુ મસ્ટ નો ટુગેધર. તમે પરસિપિયન્ટનો નકાર કરો કે પરસિપિયન્ટ જ હાજર નથી, હુ ઇઝ ઓબ્ઝર્વિંગ? પેલા કાલિદાસના જેવું થયું કે જે ડાળ ઉપર પોતે બેઠો છે એ જ ડાળને કાપે છે. ખેર આ એક આપણી આપણી દ્રષ્ટિની વાત છે, પણ એમને માટે તો એક મોટામાં મોટી સિદ્ધિ છે. કારણ કે અનેક જન્મોના પુણ્ય પછીથી, અનેક જન્મોની મથામણ પછીથી એ પ્રકાશને પ્રાપ્ત કરી શકાય છે અને એ પ્રકાશને પ્રાપ્ત કર્યા પછીથી જે ઓવરવેલમિંગ લાઈટ, એ પ્રકાશ છે, એ પ્રકાશની અંદર અમૃતત્વની પ્રાપ્તિનો અનુભવ થાય છે અને અમૃતત્વની પ્રાપ્તિના અનુભવની અંદર આ જગત શ્રી અરવિંદને પણ અહીંયા નિર્વાણની અનુભૂતિ થઈ છે વડોદરાની, અને એમણે આ જ વર્ણન લખ્યું. પણ એમણે એવું નથી કહ્યું કે જગત નહોતું સર્જ્યું, પછી એમને આગળ બીજી બધી ઘણી અનુભૂતિ થઈ, સાક્ષાત્કારો થયા હતા. આ સંન્યાસીનો નકાર છે. પણ આ બંને નું સામંજસ્ય, પ્રકાશ આ પૃથ્વી ઉપર પણ આવવો જોઈએ અને પૃથ્વી ઉપર એ પ્રકાશનું સર્જન થવું જોઈએ, પૃથ્વી ઉપર એ પ્રકાશ ઉતરી આવવો જોઈએ. એકની અંદર વન અને મેની, એ બેનું એક સામંજસ્ય થવું જોઈએ. સંભૂતિ અને અસંભૂતિ, ઈશોપનિષદનું વિદ્યા અને અવિદ્યા. અવિદ્યા એટલે ધી નોલેજ ઓફ મેની, વિદ્યા એટલે એકત્વનું જ્ઞાન. એ એકત્વના જ્ઞાનને
બહુત્વના જ્ઞાનની સાથે એક પ્રકારનું સામંજસ્ય, સહકાર કે હાર્મોની થવી જોઈએ. તો એમાંથી જે જ્ઞાન થાય છે એમાંથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. કારણ કે સીધી વાત છે, આ જગત એકત્વમાંથી અનેકત્વ તરફની ગતિ છે. માતાજી બહુ સુંદર વાત કરી, વોટ ઇઝ ધી હોલ મિનિંગ ઓફ ધીસ ક્રિએશન. સદઘન ચિતઘન અને આનંદઘન એ પરમાત્મા એક સ્વરૂપ હતા. એને પોતે એકોહમ બહુશ્યામની વાત કરી, તો એકોહમ ને બહુશ્યામની વાત કરી, એટલે શું થયું કે પોતે દરેકની અંદર પોતાની અભિવ્યક્તિ કરે છે અને પોતાની દરેકની અંદર આનંદની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ધી હોલ એફર્ટ ઓફ ધ ક્રિએશન ઇઝ ફ્રોમ આઈડેન્ટિટી ટુ યુનિયન. આઈડેન્ટિટીમાંથી બહુત્વની પ્રાપ્તિ થાય છે અને બહુત્વની પ્રાપ્તિની અંદર એ અનેકની અંદર એકત્વનું જ્ઞાન, યુનિયન, નોટ આઈડેન્ટિટી. ધી હોલ પ્રોસેસ ઓફ ક્રિએશન ઇઝ ફ્રોમ આઈડેન્ટિટી ટુ યુનિયન. વિશ્વની ઓબ્જેક્ટિવિટીની અંદર, વિશ્વની વસ્તુલક્ષિતાની અંદર એકતા પ્રાપ્ત કરવાની છે અને એ એકતા દ્વારા સદઘન અને ચિદઘન અને આનંદઘન ને પાછા નથી વળવાનું, પણ એ પાછા વળવાની સાથે સાથે એ બહુત્વની અંદર એકત્વના આનંદને પ્રાપ્ત કરવાનું છે. અને એને માટે આ સર્જન થયેલું છે, એકમાંથી અનેકત્વનું સર્જન થયેલું છે, તો એ અનેકત્વની અંદર એકત્વની પ્રાપ્તિ કરવાની છે. આપણે પાછા સદઘન અને ચિદઘન અને આનંદઘનમાં પાછા નથી ફરી જવાનું. ધીસ ઇઝ ધ સિન્થેસિસ. This is the thing that we want to do. This is the whole thing that we want to achieve. અને આ વાત આપણને શેરવિંદ આ નકારની અંદર વાત કરે છે કે આ નકાર, સંન્યાસીનો નકાર પણ ઇટ ઇઝ ટોટલ મોર પેરિલસ દેન ધ ડિનાયલ ઓફ ધ મટીરિયાલિસ્ટ. કારણ કે મટીરિયાલિસ્ટના ડિનાયલની અંદર તો એ જ્ઞાનની પ્રાપ્તિને માટે જુજે છે, કંઈક વસ્તુ પ્રાપ્ત કરવા માટે જુજે છે, અને તેથી એના વિશાળતા થવાની શક્યતા છે. અને છેવટે એ એમાં જે આખું જ્ઞાન પ્રાપ્ત થાય છે એની અંદર એ પોતાની નકારને ખાળી શકતો નથી, એને વિશાળ કરવો જ પડે છે. પણ આ સંન્યાસીનો નકાર ઇટ ઇઝ મોર પેરેડક્સ. કારણ કે જીવનમાંથી આખી જીવન જ ઉડાવી દે. શંકરાચાર્યને આ સમજણ પડી કે આઝાદીવાદ કંઈ ટકી શકે નહીં, એટલે પછી એમણે પ્રાતિભાષિક સત્તા વિશ્વની સ્વીકારી, પારમાર્થિક સત્તા સ્વીકારી, અને એમાં એટલું મોડિફિકેશન કર્યું કે બ્રહ્મસત્યમ જગત મિથ્યા ખરું, પણ જગતનું જ્યાં સુધી તમે અજ્ઞાનમાં છો ત્યાં સુધી જગત સાચું છે. જગતની પ્રાતિભાષિક સત્તા છે, એની વ્યવહારિક સત્તા રહેશે, પણ એ આખી વસ્તુનું સામંજસ્ય ન કરી શક્યા એટલે એમને માયાને વચ્ચે મૂકવી પડી. એની વાત આપણે આગળ કરીશું. શેરવિંદ એ આખી એ સિન્થેસિસ, એ આખું એ સામંજસ્ય કેવી રીતે કરી બતાવે છે વિશ્વના ઇતિહાસની અંદર. વિશ્વના ઇતિહાસની અંદર આ સમગ્ર જ્ઞાન જે આપણી પાસે છે, ક્રિશ્ચિયાનિટી, બુદ્ધિઝમ, વેદાંત, એની અંદર એકે એક વસ્તુને આપણને કેવી રીતે સમજાવે છે. આ અશુભ ક્યાંથી આવ્યું, આ અજ્ઞાન ક્યાંથી આવ્યું. વેદાંતે એમ કહી દીધું કે ભાઈ આ તો અજ્ઞાનમય જગત છે, એટલે અજ્ઞાનમાંથી કર્મની વાસના ઊભી થાય છે અને કર્મની વાસનાને કારણે આપણા જન્મો થાય છે, માટે કર્મની વાસનાને દૂર કરવી અને આ અજ્ઞાનને દૂર કરવું એટલે જ્ઞાન પ્રાપ્તિ થાય એટલે આપણો મોક્ષ થઈ જાય. પણ અજ્ઞાન આવ્યું ક્યાંથી, કર્મ, કર્મની વ્યવસ્થા ક્યાંથી આવી. જ્યાં આપણે અજ્ઞાનમાં હતા, પ્રાણીમાંથી મનુષ્ય થયા, ત્યારે જે વસ્તુની આપણને જ્ઞાન નહોતું એના માટેની પનિશમેન્ટ આપણને કેમ આપવામાં આવે છે. અને પછી આપણને એમ કહેવામાં આવે કે ભાઈ આ કર્મ, તમારા કર્મો ખરાબ હતા માટે તમને અહીંયા આગળ અજ્ઞાનમાં મૂકી દીધા છે. પણ અજ્ઞાન જે મનુષ્ય છે એને તો માં આગળ લઈ જાય ને, એને પનિશમેન્ટ ના આપે. તો આ કેવી રીતે સમજાવવું? શ્રી અરવિંદ એ આખી વસ્તુ આપણને સમજાવે છે અને માટે એને આપણે ગઈકાલે જે નામ આપ્યું હતું પૂર્ણ અદ્વૈત, એ આપવું સાચું ઠરે છે ત્યાં આગળ.
કે એ પૂર્ણ અદ્વૈતની મીમાંસાની અંદર એ અશુભ અજ્ઞાન શ્રી અરવિંદ કહે છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એ જે આખું જ્ઞાન છે એની સાથે સાથે વેદાંતે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ બેનું સામંજસ્ય કર્યું નથી. વેદાંતે એકમેવા દ્વિતીયમ બ્રહ્મની વાત કરી પણ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ અને એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એ બંનેનું સામંજસ્ય બંનેનું જે સમૂહ બંનેની અંદરની એક વાક્યતા એ જ્ઞાનની પરિભાષાની અંદર શક્તિની પરિભાષાની અંદર મૂકી આપવી જોઈએ તો એ સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને તો એને પૂર્ણ અદ્વૈત નામ આપી શકાય. કારણ કે અદ્વૈત જ છે મૂળેથી વચ્ચે અને અંતમાં એ અદ્વૈત જ છે અને અદ્વૈતના પ્રકાશની અંદર જ આ સર્વ વસ્તુને સમજાવવી જોઈએ અને એ જો તમે સમજાવી શકો તો આ અશુભનું આગમન અજ્ઞાનનું આગમન વગેરે સમજી શકાય. આપણે આગળ જોઈશું તો આ અજ્ઞાનીનો જે સંન્યાસીનો નકાર છે એ મોર પેરિલસ એ વધારે ડેમેજિંગ છે વધારે નુકસાનકારક છે. કારણ કે એને લીધે શું થયું છેલ્લા 2000 વર્ષોથી અત્યારે આપણે કોઈ સંન્યાસીની વાત બહુ નથી કરતા પણ તે વખતે તો સંન્યાસમેવામ ભયમ ઇવન અહીં સુધી આપણે વિવેકાનંદ સુધી સંન્યાસમેવ અભય સંન્યાસ એ જ અભય છે ત્યાગ ત્યાગ એ આંતરિક વસ્તુ છે. બાહ્ય વ્યક્તિ કોઈ વ્યક્તિને માટે ત્યાગની જરૂર રહે એવી વાત છે પણ સમાજની અંદર માનવ સમાજની અંદર માનવ સમૂહની અંદર તમે એ આદર્શ ન મૂકી શકો એવા એવા યુગો આવે કે જ્યારે એનું એ થયું. અત્યારે એ યુગ ચાલી ગયો છે ફરી પાછો ઋષિઓનો યુગ. પુરાતન કાળની અંદર ઋષિનો આદર્શ હતો સંન્યાસીનો નહીં. ફરી પાછો ઋષિનો આદર્શ આપણી સમક્ષ આવી રહ્યો છે અને એ આદર્શની અંદર આપણે ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આગળની વાત આપણે આવતીકાલથી